गुजराती पूरक वाचन लेसन नंबर 2 टेक्स्टबुक में पेज नंबर 91 पर टेक्स्टबुक ओपन करवानी छे। आपणी आसपास आपणे जोवा अनुभवा मळता केटलाक प्रसंगो अहीं आप्या छे। जीवन मूल्योथी आपणुं जीवन सार्थकतानो अनुभव करे छे एना आ उदाहरणो छे। આપણું જે લેસન છે કે કેટલાક પ્રસંગો, તો ઘણા આપણી આસપાસ કે અનુભવા કે જોવા મળતા ઘણા પ્રસંગો એવા બનતા હોય છે કે જેના દ્વારા શીખવા મળે છે, તેવી રીતે અહીં આપણે આ લેસનમાં અમુક પ્રસંગો આપ્યા છે એ આપણે જોઈએ। તેમાં પ્રસંગ નંબર 1 છે, સુમત ત્રીજા ધોરણમાં ભણતો હતો। બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા। સુમતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો। ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો। શિક્ષક બહુ કડક હતા, એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા। તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત, ન કોઈ બોલે કે ન ચાલે। સુમન ધીરે ધીરે ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડીયો ફૂટી ગયો છે, હું ગુનેગાર છું। શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા। તો આપણો જે આ પહેલો પ્રસંગ છે કે વિદ્યાર્થી કાળ દરમિયાન તમે પણ ઘણી વખત અનુભવ્યું હશે કે ક્લાસમાં કોઈ તોફાન કે કરે ત્યારે અમુક સ્ટુડન્ટ્સ જે હોય કે તોફાન કરતા હોય એટલે કાંઈ પણ આવું થાય તો એના તરફ એમ નજર જાય કે કદાચ આ તોફાન છે તો એને કર્યા હશે। હવે અહીં પણ સુમંત છે, આ ત્રીજા ધોરણના વિદ્યાર્થીની વાત છે કે રિસેસ પછી બધા ધક્કાધક્કી કરતા વર્ગમાં જ્યારે દોડી જાય છે, હવે એનામાં ધક્કો વાગવાથી એ ટેબલ ઉપર સાઈનો ખડ્યો હતો એ ફૂટી ગયો। હવે ડર એને પણ લાગે છે કારણ કે શિક્ષક કડક હતા, ગુસ્સે થશે એમ, એટલે જ્યારે શિક્ષક પૂછે છે એમને ત્યારે રામુ તરફ, કારણ કે શા માટે રામુ તરફ એમનું ધ્યાન જાય છે, કારણ કે રામુ તોફાની હતો એટલે બધાને એમ થાય છે કે એને આ કર્યું હશે। જ્યારે પૂછે છે તો આખો ક્લાસ શાંત ચૂપ રહે છે, પણ જેનાથી જે ભૂલ થઈ હતી એ જ સુમંત પોતે જ ઊભો થઈને કહે છે કે આ મારાથી જ ફૂટી ગયો છે અને હું ગુનેગાર છું। હવે એ સાચું બોલે છે અને નિડરતાથી બોલે છે એટલે અહોભાવથી શિક્ષક એની સામે જોઈ રહ્યા। તો ક્યારે પણ કાંઈ પણ ભૂલ થાય તો સાચું બોલવું જોઈએ, નિડરતાથી આપણી જે ભૂલ છે એનો સ્વીકાર કરતા શીખવું જોઈએ, એ આ પહેલા પ્રસંગ ઉપરથી જાણવા મળે છે। આગળ બીજો પ્રસંગ આપેલો છે, પંકજ બજારમાં શાક લેવા ગયો, દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી। હવે પંકજ છે બજારમાં શાક લેવા જાય છે, દૂધીના કેટલા રૂપિયા છે? 1 કિલાના 20 રૂપિયા। તેણે 1/2 કિલો દૂધી લીધી, હવે 1/2 કિલો લીધી એટલે કે 10 રૂપિયાની, અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા। શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા, તે લઈ પંકજે ચાલવા માંડ્યું। રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા। શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા। હવે પંકજ શું કરે છે? હવે દૂધીના 1/2 કિલો લીધી એટલે 10 રૂપિયાની દૂધી આવી, એટલે 10 પાછા આપવાના હોય, એની બદલે શાકવાળાએ ભૂલથી 15 રૂપિયા આપી દીધા, 5 રૂપિયા વધુ આવી ગયા। પંકજ તરત જ પાછો ફર્યો, તેણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, આલો આ 5 રૂપિયા। શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો, પંકજ કેવો પ્રામાણિક, તો પ્રામાણિકતાનું ઉદાહરણ પાડતો આ પ્રસંગ છે કે જો એ ધારત તો 5 રૂપિયા પોતાની સાથે વધુ લઈ જઈ શકત કે પોતે વાપરી પણ શકત, પણ એણે એવું ન કર્યું અને પ્રામાણિકતા દર્શાવી કે શાકવાળાને એણે જે લીધી છે દૂધી એના જે રૂપિયા થાય છે એ તો એને પૂરા આપવા જ જોઈએ।
અને એમને 5 રૂપિયા એ શાકવાળાને પાછા આપી દીધા. તો આ રીતે પ્રામાણિકતાના ગુણ શીખવા મળે છે એનું આ ઉદાહરણ છે. આગળ પ્રસંગ 3માં કે દીપા સવારમાં વહેલી ઉઠે, બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે, દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે, નાઈ ધોઈ પોતાના પાઠ વાંચે, નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે, દીપા કેવી કામગીરી. તો અહીં જે ત્રીજા પ્રસંગમાં વાત છે, દીપા નામની છોકરી છે કે કેટલી કામગીરી છે. અત્યારે તમે પણ ઘરે રહીને તમારા વડીલ છે એ લોકોને મદદ કરતા હશો. તો આ જે દીપા છે એ પણ એને બાને કચરો કાઢવામાં મદદ કરે, વાસણ ધોવામાં મદદ કરે અને દાદીમાને કઈ રીતે મદદ કરે કે દાદીમાં દેવ સેવા એટલે કે પૂજા પાઠ કરે છે ત્યારે ફૂલ લાવી આપે, નાઈ ધોઈને પાઠ વાંચે અને એના નાના ભાઈ છે એને પાસે બેસાડીને રમાડે અને એના બાને જરા પણ હેરાન ન કરે. તો આવી કામગીરી દીપા વિશેનો આ પ્રસંગ છે કે આપણે પણ આપણા મમ્મીને કે બાને આ રીતે ઘરમાં મદદ કરવી જોઈએ. તો આ રીતે આપણે આજે આ 3 ઉદાહરણ જે છે પ્રસંગ છે આપણે જોયા. આગળના જે પ્રસંગ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.